તો શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા. નવરાત્રીના પ્રથમ દિવસે જ માઈ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. મા ભદ્રકાળી ગૌરી સ્વરૂપે નગરજનોને આજે દર્શન આપી રહ્યા છે ત્યારે પૌરાણિક નગરદેવી ભદ્રકાળી મંદિરમાં ઘટ સ્થાપન પણ વહેલી સવારે કરવામાં આવ્યું. આરતીના સમયે આ નગરની દેવી ઉપર પૂર્ણ માતાજી ભક્તો આવે છે, દર્શન કરે ઉમટી પડેલા છે સવારથી. નવરાત્રિના નવે નવ દિવસનો મારા માતાજીનું સ્વરૂપ બધું અલગ અલગ રૂપમાં થાય છે અને એ માતાજી દર્શન આપે છે અને લોકોની પીડાઓ પૂરી થાય છે. ઘણા તો રોતા રોતા આવે છે અને હસતા હસતા જાય છે માતાજી પાસેથી. ઘણું બધું અમે જોયેલું છે અહીંયા. આજે દિવસભર લાખો પબ્લિક દર્શન માટે આવશે. નગરદેવી ભદ્રકાળીમાં નવરાત્રિનો આજથી શરૂઆત થઈ છે અને આજથી નગરજનો છે તે નગરદેવીના દર્શન કરવા માટે તેમના દ્વારે માઈ ભક્તો પહોંચી રહ્યા છે અને એ જ ઉત્સાહ સાથે નવરાત્રિના નવ દિવસ માઈ ભક્તો માતાજીની આરાધના કરવાના છે. ત્યારે નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ ઘટ સ્થાપનની પૂજા વિધિ સાથે જ વિશેષ પૂજા અર્ચનાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. આજે માતાજી ગૌરી સ્વરૂપે બિરાજમાન થયા છે અને નગરજનોને દર્શન છે તે આપી રહેલા નજરે છે તે પડી રહ્યા છે અને ભાવિક ભક્તોમાં પણ આજના દિવસને નવરાત્રિને લઈને એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે. બેન, આજે નવરાત્રિમાં નગરદેવીના દર્શનનો લાહવો કેટલો ઉત્સાહ હોય છે ભક્તોમાં? બહુ જ ભક્તોમાં ઉત્સાહ હોય છે. અંદર વર્ષે અમે આવીએ છીએ અહીંયા આગળ. આસ્થા જોડાયેલી, સખત આસ્થા જોડાયેલી છે અને વર્ષોથી અમે આવીએ છીએ. બહુ અચ્છા લગ રહા કે આજ માતા કી નવરાત્રિ ચાલુ હોગી ઓર હમ દર્શન કરને આતે નવ દિન. નવ દિન દર્શન ઓર કિતની આસ્થા જુડી હુઈ હૈ લોગો? બહોત આસ્થા જુડી હુઈ હૈ મૈયા સે. એ જ પ્રકારે દર વર્ષે નવરાત્રિનો નવે નવ દિવસ ભક્તો નવમીને થવા છે તે ચાલુ રહેવાનો છે. વહેલી સવારથી ભક્તોનું ધોળાપુર પણ અહીંયા ઉમટેલું નજરે પડી રહ્યું છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.